નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત અમારી અને તમારી મનગમતી તટસ્થ નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા આપતી પોસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. ઓસ્કાર ન્યૂઝ, ગામડાથી લઈને શહેરો તકના સમાચારો. યાત્રાધામ અંબાજીમાં શિવરાત્રિના પર્વને લઈને ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. અંબાજી મંદિરની પાસે આવેલું પરશુરામ મહાદેવ મંદિરથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. પરશુરામ મહાદેવ મંદિરથી આરતી કરીને ભવ્ય શોભાયાત્રા નીકળીને સમગ્ર ગામમાં પરિક્રમા કરી અને નાચતા કૂદતા કૈલાસ ટેકરી મહાદેવ મંદિરે પહોંચશે. શિવરાત્રિના દિવસે કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં આજરોજ 56 પ્રકારનો ભોગ ધરાવવામાં આવેલો છે અને દરેક શિવાલય મંદિરમાં યજ્ઞનો પણ આયોજન રાખવામાં આવેલો છે અને ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ દરેક શિવાલય મંદિરમાં દર્શન કરાવવામાં આવી રહ્યા છે. કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ અને ના દરેક પ્રમુખ અને ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ ધ્યાન રાખીને દર્શન કરાવી રહ્યા છે. તેમજ બધી જગ્યાએ કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉષા સેવા સમિતિ ટ્રસ્ટ ભવ્ય પાલખી યાત્રાનો આયોજન કરવામાં આવેલું છે. યાત્રાધામ અંબાજી આવેલું કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે ભસ્મ આરતી થતી હોય છે. તે ભસ્મ સ્મશાનથી લાવીને આરતી કરવામાં આવે છે. દર વર્ષે રાત્રિના બપોર કલાકે કરવામાં આવે છે. કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી અને 1100 દીવા પ્રગટાવીને કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં રોશની કરવામાં આવી હતી અને રંગબેરંગી કલરથી રંગોળી પણ દોરવામાં આવી હતી. તે રંગોળીના ઉપર પણ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રાત્રિના 12 કલાકે ભસ્મ આરતીમાં ભક્તોને આનંદ આવી ગયો અને ભક્તો ભસ્મ આરતીની સોશિયલ ડિસ્ટન્સિંગ મેન ઉભા Yeah.
चलो भाई चलो 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 बड़ी दर्शन करी चलता रहो। આજે દેવોનાદેવ મહાદેવનો શિવરાત્રીનો મહાઉત્સવ છે। આજે કૈલાસ ટેકરી ખાતે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડેલી છે। ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી રહ્યા છે। બપોરે અન્નકૂટ આરતી થઈ અને અન્નકૂટના દર્શન થઈ કરવામાં આવ્યા હતા। અંબાજી પરશુરામ મહાદેવ ખાતેથી શિવ પાલખીનું આયોજન કરેલું છે। એ શિવ પાલખી ગામના 5 મહાદેવોના દર્શન કરીને હમણાં કૈલાસ ટેકરી આવશે। આજે શિવરાત્રિના નિમિત્તે કોરોના ગાઈડલાઇન્સ પ્રમાણે થોડી લિમિટેડ સંખ્યાના અંદર જ આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। સોશિયલ ડિસ્ટન્સીસ અને સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે। લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવેલી છે। સાંજે દીપ આરતી અને 108 દીવાની આરતીનો કાર્યક્રમ છે અને રાત્રે મધ્યરાત્રિએ 12 વાગે ભસ્મ આરતી કરવામાં આવશે અને આખી રાત સેવા પૂજા અને અર્ચન કરવામાં આવશે। એક પત્રમ એક પુષ્પમ એક લોહા જલ્દી રાજ દયાલુ રીત કે દેત હે જન્મ મોલી ભર ભયા।